તમે જોઈ શકો છો થીકશેક બનાવવા માટે રાજકોટમાં સૌ પ્રથમ વખત આપણે સોફ્ટી મશીનનો યુઝ કરી અને આપણે આઈસ્ક્રીમ બનાવીએ છીએ. થીકશેકમાં જે જનરલી આઈસ્ક્રીમ યુઝ કરી છીએ એ આપણે લાઈવ આઈસ્ક્રીમનો યુઝ કરીએ છીએ. આજે અમે ચોકલેટ થીકશેક મંગાવ્યો હતો. ખરેખર ચોકલેટ બોક્સમાં આવી અને ચોકલેટ થીકશેક પીવાનો ખૂબ જ આનંદ થયો. અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ જ સરસ હાઇજીન મેન્ટેન કરે છે અને ઘણી બધી તમે જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી ચોકલેટની વેરાયટી પણ છે અને અહીંયા આવીને ખૂબ જ આનંદ થયો છે. લોટી ચોકો પાઈ થીકશેક ચોકલેટ બોક્સ બનાવી રહ્યું છે. આપણે જે થીકશેક બનાવી છે એમાં આપણે લાઈવ વેનીલા આઈસ્ક્રીમનો યુઝ કરીએ છીએ કે જે ટોટલી ફ્રેશ અને અમૂલ ગોલ્ડ દૂધમાંથી આપણે બનાવીએ છીએ આઈસ્ક્રીમ. હા, બધા થીકશેક આપણે લાઈવ અને ફ્રેશ થીકશેક જ બનાવી છીએ અને વેનીલા ફ્લેવરનો આઈસ્ક્રીમ આપણે યુઝ કરીએ છીએ. આજે અમે ચોકલેટ થીકશેક મંગાવ્યો હતો. ખરેખર ચોકલેટ બોક્સમાં આવી અને ચોકલેટ થીકશેક પીવાનો ખૂબ જ આનંદ થયો. ચોકલેટ તો આમ પણ બધાની ફેવરિટ હોય પણ ચોકલેટ થીકશેક પીવાનો કંઈક અલગ જ આનંદ છે. જેમ લાઈન છે ને કે યુનિક પીપલ માટેની યુનિક પ્રોડક્ટ છે એ ચોકલેટ બોક્સમાં જોવા મળી, એમ આવો સ્વાદ ક્યાંય નથી જોયો.
હા, ફર્સ્ટ ટાઈમમાં અમને ઘણા બધા રિવ્યૂઝ હતા કે અહીંયા ખૂબ જ સરસ ચોકલેટ શેક મળે છે, તો આજે ખાસ અમે સ્પેશિયલ ટાઈમ કાઢીને સ્પેશિયલી આ ચોકલેટ શેક પીવા માટે આવ્યા. ખરેખર ખૂબ જ સરસ સારો એક્સપિરિયન્સ રહ્યો, અને ચોકલેટ તો ઘણી બધી ખાધી પણ ચોકલેટ જેક શેક પીવાનો આનંદ કંઈક અલગ જ હતો. ઓકે, આજે મેં ચોકલેટ બ્લાસ્ટ ઓર્ડર કર્યો હતો, એવું લાગે કે છે ને આનંદનો બ્લાસ્ટ થઈ ગયો હોય એવો. અને આપણે અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ જ સરસ હાઇજીન મેન્ટેન કરે છે. ઘણી બધી તમે જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી ચોકલેટની વેરાયટી પણ છે, અને અહીંયા આવીને ખૂબ જ આનંદ થયો છે. એવું લાગે છે કે ચોકલેટ હેવનમાં આવી ગયા છે. આ કેવું બનાવો છો ભાઈ? સર, હેલ્ધી ચોકો, હેલ્ધી ચોકો શેક, હેલ્ધી ચોકો થિક શેક. આમાં કેટલી વસ્તુ આવશે? આમાં ચોકલેટ્સ આવશે, પછી મિક્સ ડ્રાય ફ્રૂટ આવશે, અને વેનિલા આઈસ્ક્રીમ આવશે, અને ચોકો ચિપ્સ આવશે. શું છે આની પ્રાઇસ? 129. મેં ચોકલેટ થિક શેક અહીંયાનો લીધો, એકદમ ટેસ્ટમાં બેસ્ટ છે. બધી જગ્યાએ જે જનરલી આપણે પીતા હોય એના કરતાં ટેસ્ટમાં, ક્વોન્ટિટીમાં, પ્રાઇસ વાઇઝ બધી રીતે બેસ્ટ છે, એકદમ યોગ્ય છે. ચોક્કસ ચોક્કસ, મસ્ટ વિઝિટ પ્લેસ. ધી ચોકલેટ બોક્સ, પુષ્કરધામ મેઇન રોડ, જેકે ચોક પાસે, મીના બેન્ક્વેટ હોલની બાજુમાં. આપણે ત્યાં થિક શેક જે છે એમાં કેટલી વેરાયટી અવેલેબલ છે? અમારે ત્યાં થિક શેકમાં ટોટલ 20-25 જાતની અમે વેરાયટી રાખી છે, જેમાં તમને ચોકલેટ્સ, ડ્રાય ફ્રૂટ્સ અને ફ્રૂટ સેક્શનમાં પણ તમને અવનવી વેરાયટી જોવા મળશે. અને રાજકોટમાં સૌ પ્રથમ વખત અમે પોપકોર્ન અને પીચ અને એપ્રિકોટ આ બે ફ્લેવર જે છે એ અમે રાજકોટમાં ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ. તમે પોપકોર્ન તો ખાધા હશે, પણ અમે જે છે એ પોપકોર્નનો થિક શેક જે છે એ અમે બનાવીએ છીએ. એ જ રીતે પીચ અને એપ્રિકોટ થિક શેક જે છે એને અમે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે હાલમાં. અને આ જે તમે થિક શેક બનાવો છો એમાં ડિફરન્ટ શું છે જનરલ જે અત્યારે ચાલતું હોય એના કરતાં? જનરલી તમે ક્યાંય પણ થિક શેક પીધો હોય તો એ જે છે એ રેડીમેડ આઈસ્ક્રીમનો યુઝ કરીને થિક શેક બનતો હોય છે. જ્યારે ચોકલેટ બોક્સની અંદર અમે જે છે એ લાઈવ આઈસ્ક્રીમનો યુઝ કરી અને પછી અમે જે તે કસ્ટમરની ડિમાન્ડ હોય એ રીતે અમે થિક શેક જે છે એ બનાવીએ છીએ. અમે જે વેનિલા આઈસ્ક્રીમનો યુઝ કરી છીએ એ અમે ડે ટુ ડે ડેઈલી અમે ફ્રેશ આઈસ્ક્રીમ બનાવી છીએ, અને કસ્ટમરની સામે જ અમે લાઈવ થિક શેક જે છે એમની સામે જ બનાવી છીએ અમે. ઓકે, અને જે પ્રાઇસ રેન્જ છે એ શું છે આપણે સ્ટાર્ટિંગ? હા, ચોકલેટ બોક્સમાં પ્રાઇસ રેન્જ જે છે એ મિનિમમ 99 રૂપીસ અને મેક્સિમમ 229 રૂપીસ છે. આપણી શોપનો ટાઈમિંગ શું છે? જનરલી થિક શેક જે છે એ અમે ઇવનિંગના સ્ટાર્ટ કરીએ છીએ. થિક શેકનો ટાઈમિંગ રાત્રે 8 વાગ્યાથી લઈને રાત્રે 11:30 સુધી છે. આ તમે જોઈ શકો છો, થિક શેક બનાવવા માટે રાજકોટમાં સૌ પ્રથમ વખત આપણે સોફ્ટી મશીનનો યુઝ કરી અને આપણે આઈસ્ક્રીમ બનાવીએ છીએ. થિક શેકમાં જે જનરલી આઈસ્ક્રીમ યુઝ કરી છે એ આપણે લાઈવ આઈસ્ક્રીમનો યુઝ કરીએ છીએ.
આપણે ના અમે અમે આઈસ્ક્રીમ ને સ્ટોર નથી કરી રાખતા.